નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું કિંજલ પટેલ. જેતપુરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ 11 કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જેતપુરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ 11 કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન શંકરાચાર્ય મોરારી બાપુ સહિત સંતો મહંતોની ઉપસ્થિતિની ભવ્ય તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહી છે. શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ચલાડાના સંત વલ્કુ બાપુની પધરામણી કરાવી સેકાઓ જૂની ભૂલનું પ્રાશ્ચિત કરવા મહાવિષ્ણુ યાગ 11 કુંડી યજ્ઞ તેમજ ધર્મસભાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલ છે, જેમાં શંકરાચાર્ય તથા મોરારી બાપુ સહિતના સૌરાષ્ટ્રના સંતો મહંતો જેતપુરની ભૂમિને પાવન કરશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મામાના ઘેર શુભ પ્રસંગ આવે અને શહેરના તમામ સમાજના લોકો હળીમળીને રહે તેવા શુભાશયથી ભાણેજે બીડું ઝડપ્યું. વિષ્ણુ મહાયાગ અગાઉ ઋષિ મુનિઓના સમયથી કરવામાં આવતો જે કોઈએ કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે આ યજ્ઞ કરવામાં આવતો. થાણા દેવડીના રાજવી અમરુવાડા અને જલારામ બાપાએ કરેલ જેમાં યજ્ઞ દ્વારા પોતે કરેલ ભૂલોની આહુતિ આપી સંતોને આવકારવામાં આવેલ. શહેરમાં રજવાડા વખતમાં કુલ 12 ભાઈઓની દેલી અને 13મી મંગલી આશા, જેમાં ચાપરાજવાડાના કૌટુંબિક ભાઈના રાજવી પરિવાર, જેતાણી અને વિરાણી બે પરિવાર હતા, જેમાં જેતાવાડાના નામ પરથી શહેરનું નામ જેતાણું પડેલ, બાદમાં જેતપુર પડેલ. સમય જતા શહેરમાં વસતા ક્ષત્રિય સમાજના લોકોને સેકાઓ અગાઉ થયેલ ભૂલના પશ્ચાતાપ કરવા અને જલાડાના સંત દાન બાપુના અંશાવતાર પૂજ્ય વલ્કુ બાપુ કે જેઓ હાલ જલાડા દાનેવ ધામના ગાદીપતિ છે, તેઓ જેતપુર પરધામણી કરે તેવા હેતુથી મોણ પર વાસુકી ધામ આશ્રમ વાળા ગીતાબા એ બાપુને વિનંતી કરવા પગપાળા સંઘ લઈને ગયેલ, જેની વિનંતી વલ્કુ બાપુએ સ્વીકારેલ. આ કાર્ય માટે શહેરના મહાવીરસિંહ પોટુભા ચુડાસમા પણ છેલ્લા 15 વર્ષથી પ્રયત્નશીલ છે, તેમજ વલ્કુ બાપુએ જેતપુર આવવા માટેની હા કહી શહેરનું પાણી પીવા અને દાન સ્વીકારવાની વિનંતી માન્ય રાખીને જેતપુરના રાજવી પરિવારના વંશજોએ ચલાડા જઈ માન સન્માન પૂર્વક જેતપુર પધારવા આમંત્રણ આપેલ. પૂજ્ય વલ્કુ બાપુના સત્કાર માટેની તમામ કાર્યક્રમનું બીડું રાજવી પરિવારના ભાણેજ ધર્મેન્દ્ર ભાલ બસિયાએ ઝડપ્યું. આ કાર્યક્રમમાં વલ્કુ બાપુના માનસ સંતાન પ્રજ્ઞાબેન કામદારે પૂરતી જહેમત ઉઠાવેલ, જેથી ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે આગામી તારીખ 5/5/2018 થી લઈને 7/5/2018 દરમિયાન 3 દિવસના શ્રી મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરવામાં આવશે, જેમાં પ્રથમ દિવસે તારીખ 5ના રોજ બપોરે 2 કલાકે પૂજ્ય વલ્કુ બાપુ, કણીરામ બાપુ, નિર્મળા બા, વિજય બાપુ, લાલ બાપુ સહિતના સંતોનું સામયુ સાથણીની દરબાર રાજવી પુંજલવાડા એભલવાડાના હસ્તે દૂધ પીવડાવી કરવામાં આવશે. સામયુ શહેરના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે ફરી ચાપરાજ બાપુની બારી સુધી જશે, તેમજ જેમાં 25 કળશધારી કુમારિકાઓ, બગી, ઘોડા, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ સહિત શહેરના તમામ સમાજના વડાઓ જોડાશે. બાદ સૂર્ય મંદિર ખાતે શાસ્ત્રીજી શ્રી યોગેશ મહારાજ જોશીના વ્યાસશને યજ્ઞની શરૂઆત કરાશે, જેમાં હેમાદ્રી જલયાત્રા સોરસો પ્રચાર તેમજ પૂજન વિધિ કરાશે. તારીખ 6ના રવિવારના રોજ મહાવિષ્ણુ પૂજન શ્રી સૂર્ય અર્ધે પૂજન મહાઆરતી, તારીખ 7ના સોમવારના લક્ષ્મી હોમ, નવગૃહ હોમ, રુદ્ર હોમ, પ્રાયશ્ચિત હોમ બાદ મહાઆરતી કરવામાં આવશે. મહાવિષ્ણુ યાગ યજ્ઞ બાદ સાંજે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં શંકરાચાર્ય સંત શ્રી મોરારી બાપુ, ભારતી બાપુ, મુક્તાનંદ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, શેરનાથ બાપુ, લલિત કિશોર બાપુ, કણીરામ બાપુ તેમજ લવજી બાપુ, ગોવિંદ બાપુ, નીરુ બાપુ, રમજુ બાપુ, દાદા બાપુ, ભરત બાપુ, ચલાડા ધામના સંતો ગીતાબા, રામ દયાલદાસ બાપુ, જે જે શ્રી કૃષ્ણકુમારજી મહોદય, રઘુરામ બાપા, નીલકંઠ ચરણદાસજી,
જે જે શ્રી પ્રિયંક રાયજી મહોદય સહિતના સંતો મહંતો પધરામણી કરશે. સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહી છે. તેમજ આ કાર્યક્રમ માટે તેમજ જેતપુરના અમરધામ ખાતે સામાજિક અગ્રણી પ્રજ્ઞાબેન કામદારના નિવાસ સ્થાને પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, જયેશભાઈ રાદડિયા, રાજુભાઈ પટેલ, જયંતિભાઈ રામલિયા, મનસુખભાઈ ખાચરિયા, જશુબેન કોરાટ, પ્રશાંત કોરાટ અને સમગ્ર આયોજનની ચર્ચાઓ કરવામાં આવેલ, જેમાં વિજયભાઈ વાડા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુન્નાભાઈ રાધલ, મુન્નાભાઈ બસિયા, વિક્રમભાઈ મોયા સહિતના આગેવાનો તેમજ સાથે રાખીને આયોજનની તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહી છે. જલાલા ધામના અંશ અવતાર પૂજ્ય સિદ્ધાંત મહારાજ ની જગ્યાના મહંતશ્રી મહારાજ શ્રી વલકુ બાપુ 200 વર્ષ પછી જેતપુર ખાતે આગામી તારીખ 5/7/2018 ના રોજ મહા વિષ્ણુ યાગમાં આયોજનમાં તારીખ 7/5/2018 ના રોજ પધારી રહ્યા છે. તો જેતપુરના તમામ લોકોને સમગ્ર આયોજન લાઈવ ચેનલ 278માં જુઓ, સતત જોતા રહો. કે ટીવી ન્યૂઝ ગુજરાતી, નમ્રતા કેબલ નેટવર્ક, જેતપુર. જેતપુરના આંગણે જલાલા ધામના અંશાવતાર પૂજ્ય દાન મહારાજની જગ્યાના મહંત શ્રી ગાદીપતિ પૂજ્ય વલકુ બાપુ તારીખ 5/6/7/2018 ના રોજ મહાવિષ્ણુ યોગ સુંદર શોભાયાત્રા અને સુંદર મજાની ધર્મસભાનું આયોજન થયેલું છે. તો એમાં પૂજ્ય વલકુ બાપુ તારીખ 7 રોજ પધારી રહ્યા છે અને એનું લાઈવ પ્રસારણ ચેનલ નંબર 278 KTV9 ગુજરાતી અને નમ્રતા કેબલમાં થઈ રહ્યું છે. તો તમામ ધર્મ પ્રેમી જનતાઓએ જોતા રહો અને લાભ લેતા રહો. નિલેશ મારુ, KTV ન્યૂઝ ગુજરાતી, જેતપુર.